ગઈકાલે એટલે 22મી તારીખે સવારે 7થી લઈને રાતના 9 વાગ્યા સુધી જે જનતા કર્ફ્યુનું આયોજન કરવામાં આવેલું હતું, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહ્વાન હતું. અને તેના માટે થઈને અમદાવાદ શહેરના તમામ નગરજનોએ પોતાનું સ્વેચ્છાએ એમાં ઈચ્છા દર્શાવી હતી અને એને બહુ સારો સપોર્ટ મળ્યો છે. તેના માટે અમદાવાદના તમામ નગરજનો, અમદાવાદના શહેરના પ્રથમ નાગરિક તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જ્યારે એમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આહ્વાન હતું એ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અને હજુ પણ આજે આપણે જાણીએ છીએ તે પ્રમાણે 23 તારીખ, 24 તારીખ અને 25 તારીખ રાજ્ય સરકારની સૂચના પ્રમાણે, આપણને ખ્યાલ છે તે પ્રમાણે, જીવન જરૂરી વસ્તુ અને કોર્પોરેશનની જે આવશ્યક સેવાઓ છે તે સિવાયનું બાકી બધું જ બંધ રહેશે. ધંધાકીય એકમો પણ બંધ રહેશે. તો તે આવા જ કામમાં પણ અમદાવાદના નગરજનો ગઈકાલની જેમ આવો જ સાથ સહકાર આપે તો ચોક્કસ આપણે કોરોનાના વાયરસ સામે લડત જે આપી રહ્યા છે તે સફળ થઈશું. આની સાથે સાથે નગરજનોને તો મારી વિનંતી છે જ, અને ઘરમાં રહેલી બહેનો, માતાઓ, દીકરીઓ તમામને મારી પ્રથમ નાગરિક તરીકેની અને એક બહેન તરીકેની વિનંતી કરું છું કે જો બહેનો આપણે સૌ ઈચ્છીશું તો આપણે આ કોરોનાની લડાઈ સામે ચોક્કસ જંગ જીતી જવાના છીએ. બહેનો જો ઈચ્છશે તો પોતે પણ ઘરમાં રહેશે, ઘરના પરિવારજનોને પણ ઘરમાં રાખશે, જો બાળક પણ બહાર રમવા જશે તો તે પણ ક્યારેક જો કોરોનાના વાયરસનો ચેપ લઈને અંદર આવશે તો પછી આપણે એને સુધારી શકીશું નહીં. એની સાથે સાથે જો વડીલ વર્ગ જો બહાર વોકિંગ કરવા કે કોઈક નાના મોટા કામ અર્થે બહાર જશે તો તે પણ કદાચ એ આ રોગનો ભોગ બની શકે છે. એના કરતાં સારું છે કે ઘરમાં રહેવું અને સાવચેત રહેવું, તે જ આપણે આ સાવચેતીના ભાગરૂપે આ પગલાં લઈ રહ્યા છીએ. બહેનો જ્યારે કોઈપણ કામ વસ્તુ ઠાણ લે છે ને તો એ ચોક્કસ પરિપૂર્ણ થતી હોય છે અને એમાં જીત નિશ્ચિત હોય છે. બહેનો જ્યારે જે કહેવાય કે યુદ્ધમાં હોય તો રણચંડી બનીને અને ઘરમાં હોય તો સાચી જનની બનીને સેવા કરતી હોય છે, તો બહેનો હવે એ દિવસ આવી ચૂક્યો છે કે આપણે સાચી જનની બની બતાવવાનું છે. આપણા ઘરમાં રહેલું આપણું બાળક હોય, આપણા પરિવારના સભ્યો હોય, વડીલ વર્ગ હોય, તે તમામને સાચવવાની જવાબદારી જ્યારે આપણી છે તો મહેરબાની કરીને, વિનંતી કરીને તે લોકોને ઘરમાં રાખીશું. જો ઘરમાં રહેશે તો કોરોનાનો વાયરસ આપણા ઘરમાં આવવાનો નથી, પણ જો આપણે બહાર જઈશું અને કોરોનાનો વાયરસ આપણે ઘરમાં લઈ આવીશું પછી આપણે એ પરિવારજનના કોઈ પણ એક સભ્ય હશે તો પણ આપણે એને બચાવી શકીશું નહીં. માટે આટલી મારી વિનંતી છે, હું બે હાથ જોડીને તમામ સભ્યોને, તમામ માતાઓ, બહેનો, દીકરીઓ, દરેકને વિનંતી કરું છું. અને મને વિશ્વાસ છે કે અત્યાર સુધીની કોઈ પણ આકસ્મિક મહામારી હોય તમામ જગ્યાએ અમદાવાદના નગરજનોએ જે સાથ સહકાર આપ્યો છે તો આ વાતમાં પણ આપણે સાથ સહકારથી જ જીતી શકવાના છે. ફરી વખત દરેક માતાઓ બહેનોને મારી વિનંતી છે કે આપણા પરિવારનું, આપણા બાળકનું સાવચેતી રાખવી, રક્ષણ કરવું એ આપણી ફરજ બની રહેશે. વાલા અમદાવાદ, આપ સૌને નમસ્તે. આજે હું આપને બહુ મહત્વપૂર્ણ વાત કરવા માગું છું. કોરોના વાયરસ સામેની આપણા શહેરની લડાઈ હવે એક નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. આવનાર 2 અઠવાડિયા દરમિયાન આપણે બધા કેવી રીતે અનુશાસન બતાવીએ અને જવાબદારી નિભાવીએ એના ઉપરથી નક્કી થવાનું છે કે આવનાર 2-3 મહિનામાં આપણા શહેરમાં અમુક હજારોમાં કેસ નોંધાય છે કે લાખોની સંખ્યામાં કેસ નોંધાય છે. આપણે જો જવાબદારીપૂર્વક આપણી ફરજ નિભાવશું અને એક શિસ્ત બતાવીને તમામ સૂચનાઓનું પાલન કરીશું તો જ આપણે આ મહામારી સમક્ષ લડી શકશું. અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા 2 મહિનાથી ઘણી બધી તૈયારીઓ કરી છે. ચાઇના, યુરોપ અને અમેરિકામાં જે પગલાં લેવામાં આવ્યા આ તમામ પગલાંનો અભ્યાસ કરીને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જરૂર જણાશે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી રહી છે. 5,000 થી 10,000 જેટલા લોકોને પણ ક્વોરન્ટાઇનમાં રાખવા પડે એવા પ્રકારની વ્યવસ્થાઓ ઓલરેડી આપણે કરી દીધી છે. જો જરૂર જણાશે ને વધુ કેસો થાય 10,000 થી 20,000 તો પણ આપણે એને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. પરંતુ જો 80 લાખની વસ્તી ધરાવતા શહેરમાં
2-5% લોકોને પણ આ ચેપ લાગે અને લાખોની સંખ્યામાં જો કેસ થઈ જાય જેની શક્યતા નકારી શકાય નહીં તો આપણે આ મહામારીને પહોંચી વળવામાં આપણું તંત્ર પૂરી રીતે તકલીફમાં મૂકાશે. એટલે આજે હું દરેક અમદાવાદીને વિનંતી કરું છું કે આ એક લડાઈ છે, આ એક યુદ્ધ છે, અને જે રીતે કોઈ પણ લડાઈમાં જે આપણી સેના હોય એમાં કોઈ પણ કમજોરી હોય ત્યારે દુશ્મન એનો લાભ ઉઠાવી લેતો હોય છે. જે રીતે એક શહેરની કિલ્લાબંધી કરવામાં આવે અને આ કિલ્લામાં એક પણ કમજોર બાબત હોય તો દુશ્મન એમાંથી ઘૂસી જતો હોય, એ જ રીતે આપણા શહેરમાં જો અમુક લોકો પણ બેજવાબદારીપૂર્વકની વર્તણૂક કરશે તો આપણું શહેર આખું તકલીફમાં મુકાઈ શકે છે. આજે છેલ્લા 2 કલાકથી શહેરનું મેં રાઉન્ડ લીધું છે. ખૂબ સારી બાબત છે કે તમામ આદેશનું પાલન થઈ રહ્યું છે. મોટાભાગના તમામ બજારો, દુકાનો, ગલ્લાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા હોલ, માર્કેટો બધી જ બંધ છે અને આ બાબતમાં નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી બાજુ ઘણા બધા નાગરિકો જાણે બધું સામાન્ય હોય એ રીતે ઘરથી બહાર નીકળી રહ્યા છે, એકબીજા સાથે વાતો કરી રહ્યા છે, ગપ્પા કરી રહ્યા છે. આ સમય આવી ગયો છે જ્યારે આપણે આ કટોકટીનો સામનો કરવા માટે શહેર આખો પૂરેપૂરી તાકાતથી આમાં જોડાય. હવે જો સુરક્ષાનો ચક્ર તૂટશે અને જો આ મહામારીને આપણે તક આપશું તો આપણે ખૂબ કપરા સંજોગો આપણા શહેરમાં ઊભા થઈ જશે. એટલે હું આહવાન કરું છું, વિનંતી કરું છું દરેક અમદાવાદી નાગરિક, દરેક પરિવાર કે હવે આવનાર 2 અઠવાડિયા સુધી જ્યાં સુધી જીવન ને મરણનું બાબત ના હોય, બહુ જ ઇમરજન્સી ના હોય ત્યાં સુધી ઘરથી બહાર નીકળવું નહીં. જ્યાં સુધી તમે પોતાના ઘરમાં સીમિત છો ત્યાં સુધી તમે સુરક્ષિત છો. જો ઘરની એક વ્યક્તિ બહાર ગઈ તો એ બહારથી ચેપ લઈને ઘરમાં અંદર આવીને બધાને જીવનના જોખમમાં મૂકશે. આપના ઘરમાં જે બાળકો હોય હવે સમય નથી કે આપ એને ક્રિકેટ રમવા બહાર જવા દો. આપના ઘરમાં જે વડીલો હોય તો હવે એને મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક માટે બહાર જવા દેવાય નહીં. ઘરમાં જે સાધન સામગ્રી છે એનાથી કામ ચલાવીએ. બહુ જ જરૂરી હોય ત્યારે નજીકની જે દુકાન હોય એમાં ઓછામાં ઓછી વખત 2-3 દિવસમાં માંડ 1 વખત જઈને જે કંઈ વસ્તુ લાવવાની હોય લાવીએ આપણે, અને આપણું ઘરનું કામકાજ આપણે ચલાવીએ. એક જ વાત વારંવાર, અગાઉ આપણે કીધું નમસ્તે અમદાવાદ, હાથ ધોવાની અને બધી વાતો કરી, પણ હવે જે તબક્કામાં છીએ ત્યાં આપણે એક જ વાતનું પાલન કરવાનું છે. એક જ ઉપાય છે જે હવે આપણે બચાવી શકશે એ છે ઘરમાં સીમિત રહેવું. બધા જ્યાં સુધી ઘરમાં છે ત્યાં સુધી સુરક્ષિત છે. ઘરથી બહાર નીકળ્યા, સુરક્ષા ચક્ર તૂટ્યું, વાયરસ આપણા ઘરમાં આવશે, એક વ્યક્તિ ઘરની બહાર જશે એ બાકી બધા પરિજનોને સંકટમાં મૂકી શકે. માનનીય મેયરશ્રી કીધું એ પ્રમાણે ખાસ અપીલ હું પણ કરું છું તમામ માતાઓ અને બહેનો, હવે સમય આવી ગયું છે કે આ લડાઈમાં બધી જ માતાઓ અને બહેનો પોતપોતાના પરિવારની સુરક્ષાની જવાબદારી, માતાઓ અને બહેનો સુનિશ્ચિત કરે કે ઘરની કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ના નીકળે. જેટલા આપણે બહાર જઈશું એટલું આપણે આ પરિસ્થિતિમાં તકલીફ ઊભી કરીશું અને આપણા પોતાના પરિવારજનોના જીવનને આપણે જોખમમાં મૂકીએ છીએ. અત્યાર સુધી આપે અમારા દ્વારા કરેલી એક એક રજૂઆતને માન આપ્યું છે, સમર્થન આપ્યું છે, પણ હવે આ સમય આવી ગયું છે, નિર્ણાયક તબક્કામાં છીએ. 2 અઠવાડિયા સુધી હવે આપણે 99% કોઈ પણ વસ્તુનું પાલન કરીશું તો આપણે ફેલ થઈ જવાના છે. આપણે હવે 100-100% સૂચનાનું પાલન કરવું પડશે. સુરક્ષા ચક્રમાં એક પણ કડી ના તૂટે એ બહુ જરૂરી છે. ફરી એકવાર આપને હું વિનંતી કરું છું, આપ ઘરમાં જ રહો, ઘરમાં આપ સુરક્ષિત છો, કોરોના વાયરસ બહારથી આપના ઘરમાં નહીં આવે. આપ અથવા આપના ઘરની કોઈ વ્યક્તિ ઘરથી બહાર નીકળશે એ પોતાના જીવનને, પોતાના પરિજનોના જીવનને અને શહેર આખાને તકલીફમાં મૂકી શકે છે. સર, પોલીસની પણ અહીંયા મદદ માંગવામાં આવી છે, જે લોકો બહાર નીકળી રહ્યા છે, પોલીસ કમિશનર સાથે પણ તમારી વાતચીત થઈ, કયા પ્રકારની મદદ? આ એક કામગીરી છે, એમાં રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો એક જબરદસ્ત ટીમ વર્કથી કામ કરી રહ્યા છે.
આપણે ગઈકાલે પણ જોયું કે જે રીતે આખા અમદાવાદમાં જે રીતે ચાઇનામાં કરવામાં આવતું હતું, આ પેટર્ન ઉપર આખા અમદાવાદના જાહેર સ્થળોની આપણે ફાયર બ્રિગેડ, આપણા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, વર્કશોપ, આરોગ્ય ડિપાર્ટમેન્ટ, કેમિસ્ટનું ડિપાર્ટમેન્ટ બધાએ મળીને તમામ જાહેર સ્થળોની સ્વચ્છતા મોટા પાયા ઉપર હાથ ધરી છે. એ જ રીતે ગઈકાલે આખો દિવસ દરમિયાન આપણા સેંકડો ટીમો, હજારો કર્મચારીઓ દ્વારા, એમાં ટેક્સના, એસ્ટેટના બધા લોકો દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ફરીને વિદેશથી આવેલા લોકોની ચકાસણી થઈ રહી છે. એ જ રીતે આજે વહેલી સવારથી અમદાવાદના આખા શહેરમાં બધા ઝોન, બધા વોર્ડમાં સેંકડો હજારો ટીમો આજે કાર્યરત છે, એ સુનિશ્ચિત કરવા માટે કે કોઈ પણ દુકાન ખુલ્લી ન રહે. એ જ રીતે પોલીસ કમિશનરશ્રી, શહેર પોલીસનું અમને જબરદસ્ત સાથ સહકાર મળી રહ્યું છે. અમે બંને ટીમ સંયુક્ત ટીમ વર્કથી અત્યારે એક એક બાબતમાં કામ કરી રહ્યા છે. જે કઈ જગ્યા ઉપર લોકો કોઈ પણ સૂચનાનું ઉલ્લંઘન કરે છે ત્યાં અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા અસરકારક કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. સર, અત્યારે જે રીતે આપણે પહેલા તકેદારીના ભાગરૂપે 5 કલાક કરિયાણાની દુકાન બંધ રાખવા આદેશ કર્યો હતો, તે બાદ વધુ કોઈ કડક નિર્ણય કરવામાં આવશે, કરો કોઈ અમલવારી કરવામાં આવશે? કારણ કે હજુ પણ ચાલુ છે. હાલના જે હાલની જે સૂચનાઓ છે એનો જો તમામ નાગરિકો સંપૂર્ણપણે 100% અમલ કરે અને અનાવશ્યક રીતે ઘરથી બહાર નીકળવાનું ટાળે તો આપણે આ મહામારીને પહોંચી વળશું. પ્રશ્ન આટલું છે કે આવતા 2 અઠવાડિયામાં આપણી વર્તણૂક કેવી છે? ગઈકાલના જે બનાવ બન્યા એ રીતના જો બનાવ બનશે, અથવા વહેલી સવારે લોકો મોર્નિંગ વોકમાં નીકળશે, બાળકો જો ક્રિકેટ રમવા બહાર નીકળશે, લોકો જો ચાની કેટલી ઉપર ભેગા થશે, ગપ્પા મારશે, આવા જે વર્તણૂક કરશે એ પોતાને, સ્વાસ્થ્યને જ નહીં, પોતાના પરિજનો અને આખા શહેરને જોખમમાં મૂકી રહ્યા છે. અને આવા લોકો સામે કડક હાથે કામ લેતા અમે બિલકુલ પણ પાછા પડવાના નથી. અને આજે અમે બીજી એક સૂચના બધાને આપવાના છીએ કે જેટલા પણ કેસો હોય આવા, એમાં ખૂબ સખત કાર્યવાહી શહેર પોલીસ સાથે રહીને કરવામાં આવે. અત્યારે જે તાત્કાલિક તાજેતરમાં અત્યારે એક અમુક કલાક પહેલા અમને સૂચના મળી છે એ મુજબ 6 નહીં પરંતુ અમદાવાદ શહેરમાં હવે કુલ કેસોની સંખ્યા 12 થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લામાં ટોટલ 13 પોઝિટિવ કેસ થયા છે, તેમાંથી 1 અમદાવાદ ગ્રામ્યનું છે, 12 જેટલા કેસ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના છે. આ 12 કેસમાંથી 1 કેસ એ વ્યક્તિ જયપુર રાજસ્થાનની છે, જે અમદાવાદ શહેરની નથી. એ દુબઈથી પરત ફરીને એરપોર્ટ ઉપર ઉતરીને જયપુર જવાના હતા ત્યારે એને એરપોર્ટ ઉપર અમારી ટીમો દ્વારા શંકાસ્પદ કેસ તરીકે જુદું કરવામાં આવ્યું અને સીધું હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું અને ત્યાં એનું પોઝિટિવ આવ્યું છે. એટલે એ વ્યક્તિ અમદાવાદ શહેરની ન હોવાથી એનાથી બીજું લોકલ ટ્રાન્સમિશન થવાની શક્યતાઓ રહે નહીં. બાકીના જે 11 કેસ છે એમાંથી 10 કેસ એવા છે જે વ્યક્તિઓ સીધી વિદેશથી આવેલી છે અને જેમને આ ચેપ લાગ્યો છે અને જેમનું પોઝિટિવ આવ્યું છે. એક કેસ એવો છે કે જે બહારથી આવનાર વ્યક્તિ બહારથી આવી અને જેનું પોઝિટિવ આવ્યું, એનો તાત્કાલિક આપણે એના તમામ પરિજનોને, એમના ઘરે કામ કરનાર તમામ લોકોને આપણે ક્વોરન્ટાઇનમાં મૂક્યા, આઇસોલેશનમાં મૂક્યા. એ પૈકીનું, એમના ઘરમાં કામ કરતી એક વ્યક્તિ, એનું પોઝિટિવ આવ્યું છે. એટલે ટેકનિકલી 10 કેસ આપણા કેટેગરી 1ના ગણાય અને બીજો એક કેસ છે એ કોન્ટેક્ટ ટ્રાન્સમિશન ગણાય. એટલે અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન જોવા મળેલ નથી, પરંતુ હવે આપણે દરેક રીતે માનસિકતા એ તૈયારી રાખવાની છે કે આપણે ત્યાં હજારોની સંખ્યામાં કેસો આવનાર સમયમાં નોંધાઈ શકે છે અને એના માટે તમામ તૈયારીઓ અમદાવાદ મહાનગરપાલિકાએ કરી છે. દુનિયાના જે મોટા શહેરો છે, ન્યુયોર્ક, લંડન, એ લોકો પાસે જે વ્યવસ્થાઓ છે આટલી જ વ્યવસ્થાઓ આપણે અમદાવાદ શહેરમાં કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 2 મહિનાથી સતત મહાનગરપાલિકાનું તંત્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. હવે વાત આ જ છે કે આવતા 2 અઠવાડિયા દરમિયાન આપણે શું પગલાં લઈએ છીએ, આપણે કેટલી સૂચનાઓનું પાલન કરીએ છીએ. જો તમામ સૂચનાઓ, નિર્દેશોનું પાલન કરવામાં આવશે તો આપણે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. સમુદાયની, શહેરીજનોના સાથ સહકાર વગર
આને અમે પરિસ્થિતિને પહોંચી વળવામાં સક્ષમ નથી, એટલે અમે બે હાથ જોડીને વારંવાર વિનંતી કરીએ છીએ કે હવે એક પણ માણસ, 80 લાખની વસ્તીના શહેરમાં એક પણ માણસ જો બેજવાબદારીપૂર્વકનું ગેરવર્તણૂક કરશે, એ સાચા અર્થમાં જે છે આખા સમાજનો દુશ્મન છે અને એન્ટી સોશિયલ એલિમેન્ટ છે. આપણે બધાએ મળીને આ વાતને બધાએ સમજવાની જરૂરિયાત છે. સર, 25 તારીખ સુધી લોકડાઉન છે અને 25 તારીખ સુધી લોકડાઉન છે, 2 સપ્તાહ સુધી આપણે વાત કરી છે, તો ટ્રાન્સપોર્ટ સેવા અને બીજી બધી સેવા ક્યાં સુધી હવે બંધ રહેશે, 25 તારીખ સુધી કે 31 તારીખ? એ બધા નિર્ણયો જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે યોગ્ય નિર્ણય લઈને પ્રચાર માધ્યમો દ્વારા જાણ કરવામાં આવશે. પરંતુ નાગરિકોને સમજી લેવાનું કે આવતા 2 અઠવાડિયા સુધી બિનજરૂરી અનાવશ્યક રીતે જ્યાં સુધી ઇમરજન્સી ના હોય ત્યાં સુધી ઘરથી બહાર નીકળવાની જરૂરિયાત નથી. હોસ્પિટલ છે, સાધનો છે, અને વર્સ્ટ કમ વર્સ્ટ જે પરિસ્થિતિ ઊભી થાય એને પહોંચી વળવા માટે પણ છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ રાજ્ય સરકારના માર્ગદર્શન દ્વારા કરવામાં આવી રહી છે. ક્વોરન્ટાઇન જે લોકો થાય એના માટે હાલ આપણી પાસે ઓલરેડી 5000 લોકોને ક્વોરન્ટાઇન કરી શકાય એવી વ્યવસ્થાઓ, સગવડો ઊભી કરી દેવામાં આવી છે. જરૂર જણાશે તો 24 કલાકમાં અમે 10000 સુધી પહોંચી શકશું, અને એનાથી પણ ખરા વર્ષ કમ વર્ષ સંજોગો ઊભા થાય તો પણ દુનિયામાં જે સારામાં સારું કામ કોઈ પણ શહેરમાં કરવામાં આવ્યું છે એવું અમદાવાદ શહેર માન્ય મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને અમારી આખી ટીમ છેલ્લા 2 મહિનાથી આમાં દિવસ રાત મહેનત કરીને બધી તૈયારીઓ કરી રહી છે. પરંતુ નગરજન આમાં અમને સહયોગ આપે એ ખૂબ જ જરૂરી છે. સર, તમે હમણાં કીધું હતું કે જે પણ પરિવાર હોમ ક્વોરન્ટાઇનમાં જાતે રહેવા માંગતો હોય તો એમને આપણે મફતમાં વસ્તુ પહોંચાડશો, એવા કેટલા પરિવારે સામેથી કોર્પોરેશનનો સંપર્ક કર્યો છે અને આપણે એમને સેવાઓ પૂરી પાડી? લગભગ 550 જેટલા પરિવારોએ અમારો સંપર્ક કરીને એમાં લેખિત સંમતિ અમને આપી છે. આ બધા જ પરિવારોના ઘરની સામે સ્ટીકર લગાવી દેવામાં આવ્યા છે અને એમને બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ એક અમારી જુદી ટીમો બનાવી છે. એટલે 10-15 પ્રકારની જુદી જુદી કામગીરી માટે અમદાવાદ મહાનગરપાલિકાની સેકડો ટીમોમાં હજારો કર્મચારીઓ અત્યારે કામ કરી રહ્યા છે. અને એ લોકો, આજે ફરી હું કહું છું કે આપ આપના ઘરમાં અત્યારે આપને ફક્ત આટલી જ મદદ કરવાની છે, આ લડાઈમાં ક્યાંક સરહદ ઉપર જઈને બલિદાન આપવાનું નથી. આપે શાંતિથી ઘરમાં રહેવાનું છે, આરામથી. આપના ઘરમાં પાણી રાબેતા મુજબ પહોંચશે, આપના ઘરમાં ગટર વ્યવસ્થા એ રાબેતા મુજબ થશે, વીજળી, ગેસ, ટેલિફોન સગવડ, ટેલિવિઝન એ બધું આપના ઘરમાં પહોંચી રહ્યું છે. આપે સમજવાનું કે એને પહોંચાડવા માટે હજારો આપણા સાથીઓ પોતાના જીવને જોખમમાં મૂકીને દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આપે સામે આટલું જ કરવાનું કે 14 દિવસ ઘરમાં આરામ કરો, 14 દિવસ ઘરથી બહાર કોઈ પણ સંજોગોમાં નીકળવાનું નહીં, સિવાય કે કંઈ બહુ જ કપરા સંજોગો ઇમરજન્સી ઊભી થાય તો. આવી કોઈ પણ દુકાન જે નિયમો પ્રમાણે ખુલ્લી નહીં રહેવી જોઈએ, જે ખુલ્લી જોવા મળે તો કોઈ પણ નાગરિક 100 નંબર ઉપર ફોન કરશે તો પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચીને દુકાન એની બંધ કરાવશે અને આ ભાઈની અટક કરીને એને જેલમાં પૂરી દેવામાં આવશે. સર, જનતા કર્ફ્યુના દિવસે પીએમએ એક અપીલ કરી હતી કે સરકારી કર્મચારીનું સન્માન કરવું 5 વાગે, એનો ક્યાંક લોકોએ ખોટી સમજ રાખીને ટોળું બહાર નીકળ્યું પોલીસ ફરિયાદપંથી ખાડિયામાં. હવે જ્યારે આ લોકડાઉન કર્યું છે ત્યારે હવે કોર્પોરેશન આવી બાબતોને લઈને જાણ કરશે, પોલીસ ફરિયાદ કરવાનું પડશે કે અથવા તો જાગૃતિનો બીજો કોઈ પ્રયાસ કરશે? અમે એટલા માટે જ આ વિનંતી કરી રહ્યા છીએ કે બધા જ નાગરિકો પોતાની જવાબદારી સમજે. આ સમય ઉજવણીઓ કરવાનો નથી, આ સમય મોજ મસ્તી કરવાનો નથી, આ સમય મોર્નિંગ ઇવનિંગ વોક કરવાનો, ક્રિકેટ રમવાનો કે ગપ્પા મારવાનો નથી. આ સમય છે પોતપોતાના ઘરમાં સીમિત થઈ જવાનું, પોતપોતાના ઘરમાં જ રહેવાનું. આ એક વસ્તુનું જો પાલન અમદાવાદીઓ કરે તો હું ખાતરી આપવા માંગુ છું અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર ગમે તેટલા કેસો હોય, આપણી પાસે આજે દેશને દુનિયામાં સારામાં સારી જે આરોગ્ય વ્યવસ્થાઓ છે એ આપણા આખા રાજ્ય સરકારમાં એએમસીમાં ઊભી કરવામાં આવી છે. તમામ પરિસ્થિતિને અમે પહોંચી વળશું. યુદ્ધના ધોરણે બધી જાહેર સ્થળોની અમે સાફ સફાઈ કરી,
સેંકડો હજારો કર્મચારીઓ દિવસ રાત કામ કરશે, પણ બદલામાં એક મદદ જોઈએ, એક સહકાર જોઈએ. બધા નાગરિકો પોતાના ઘરમાં જ રહે, કોઈ પણ સંજોગોમાં ઇમરજન્સી સિવાય ધરતી બહાર ના. વિદેશ થી આવનાર વિમાનો એના ઉપર પ્રતિબંધ લાગી ગયું છે, ટ્રેન સેવાઓ બંધ થઈ ગઈ છે, એસટી સેવાઓ બંધ થઈ ગઈ છે, એએમટીએસ અને બીઆરટીએસ ની સેવાઓ બંધ થઈ ગઈ છે, અત્યારે રિક્ષા સેવાઓ બંધ કરવામાં આવી રહી છે. આના ઉપરથી પણ જે સમજુ નાગરિક છે એને સમજવું જોઈએ કે આ પરિસ્થિતિ અભૂતપૂર્વ છે. એમાં કોઈએ પણ સેજ પણ ગેરશિસ્ત નહીં બતાવવાની, સેજ પણ સૂચનાઓનું પાલન ના થાય એવા બનાવ ના બને, એના માટે દરેક નાગરિકને હું વિનંતી કરું છું. અને છતાં પણ જેવા કિસ્સાઓમાં અમુક લોકો સમાજને કે શહેરને તકલીફમાં મૂકશે એવા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવશે.